આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો સુરતમાં નાનાપુરા ખાલીફા મોહલ્લામાં મસ્જિદનો વિવાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. સુરતના નાનપુરા ખલીફા મોહલ્લામાં મસ્જિદનો વિવાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો. આ નાનપુરાની ખલીફા મસ્જિદનું તમામ કામકાજ મોહલ્લાવાસી સાથે મીટિંગ કરીને એકજૂઠ રહી બધાની સંમતિથી કરવામાં આવે છે. તો આ બની બેઠેલા સફીભાઈ શેઠ અને નુરુભાઈ બાગવાલા કે જેઓ મોહલ્લામાં રહેવાસી છે, પરંતુ વોર્ડ નંબર 21ની ખલીફા મોહલ્લાની યાદીમાં શહીભાઈ શેઠ અને નુરુભાઈ બાગવાલાની યાદીમાં નામ નથી બોલાતું. આ બંને જણા ખલીફા મસ્જિદનું જે પણ કામ થાય છે તે કામમાં મોહલ્લાવાસીઓને ડિસ્ટર્બ કરે છે અને ખોટા ખોટા કેસો કરે છે. જેઓ આ મસ્જિદનું કામ કરે છે તેવા અનીસભાઈ કાપડિયા, અનુભાઈ શેઠ, મુસ્તાકભાઈ બાગવાલા, યશા શેઠ, તારા શેઠ તેવા લોકો પર ખોટા ખોટા કેસ કરવાની વાતો કરે છે અને પ્રાઇવેટ મિટિંગો કરી મસ્જિદના કામો કરનારને ધાક ધમકી આપે છે કે અમે આ મસ્જિદમાંથી કોઈ પણ કામોમાં કરવા નહીં દઈએ અને આ ટ્રસ્ટીમાંથી અમે અહીંયાથી હટીશું નહીં. આ મામલે ખલીફા મોહલ્લા અને મસ્જિદમાં કામ કરતા તમામ લોકો પોલીસ કમિશનર સાહેબ પાસે ગયા હતા, પરંતુ પોલીસ કમિશનર સાહેબ તેમને મળ્યા ન હોવાથી એસપી સાહેબ સમક્ષ રજૂઆત કરી અને એસપી સાહેબે ચોક્કસ ન્યાય અપાવવા જણાવ્યું હતું. લોકો મૂકી દે, ખાલી વિડીયોમાં તને મૂકી આપે છે, એ નહીં મૂકી, બસ લોકો મૂકી દે, વિડીયોમાં મૂકી આપે. જી હા, હું સ્વાતિ પટેલ, સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ. ગઈકાલે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ચોડવા ગામની એક 11 વર્ષની બાળકી પર ખૂબ જ ખરાબ રીતે બળાત્કાર કર્યો અને એની હત્યા કરી દેવામાં આવી. આ ખૂબ જ ગંભીર બાબત છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતની અંદર જ્યાં ને ત્યાં મહિલાઓ હિંસાનો ભોગ બની રહી છે અને બળાત્કાર અને લૂંટ અને હત્યા એ તો એકદમ જાણે ગૌણ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. તો આ ગંભીરતાની બાબતને ધ્યાનમાં લઈ સરકાર કાયદો અને વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપે અને જેમ બને તેમ આ 11 વર્ષની જે બાળકીનું મૃત્યુ થયું છે, હત્યા થઈ છે, એના આરોપીને પકડીને સજા કરવામાં આવે, જેથી કરીને બીજા નરાધમો જે આવી રીતે જે ફરે છે, જે બેન દીકરીઓને ભોગ બનાવે છે, એને પણ એક સારું પરિણામ મળે એવી અમારી માંગણી સાથે આજે બારડોલી ખાતે ડીવાયએસપી કચેરીએ આવેદનપત્ર તેમજ એમને અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવા માટેની જાણ કરી છે. સાધીબેન, આપને એક વાત પૂછીશ કે ગુજરાત પોલીસે, સુરત પોલીસે જ્યારે એક આરોપીની 18 કલાકની અંદર ઝડપી પાડ્યો છે, એમના વિશે આપ શું કહેશો એમની કામગીરી વિશે? જો ઘણા એવા કિસ્સા હોય છે કે આરોપીઓ જલ્દી ઝડપાઈ જતા હોય છે, કારણ કે એ જે ક્રાઇમ છે એ એરિયાથી બહાર જતો ન હતો અને અમુક લિંક હોય છે જેનાથી પોલીસને સરળતા રહે છે પકડી પાડવા માટે. આપ બીજી કે 11 વર્ષની દીકરીની એક વાત કરી, સુરતની અંદર ગ્રીષ્મા કેસની વાત કરીએ, તો સુરતની અંદર, સુરત જિલ્લાની અંદર વધતા ક્રાઇમ વિશે આપ શું કહેશો? આજે સુરત જિલ્લો ક્રાઇમ સિટી જેવું બની ગયું છે. આજે સુરત જિલ્લા અને સુરત સિટીમાં ઠેર ઠેર ક્રાઇમ જ જોવા મળે છે. એટલે જ્યારે આપણા સુરત જિલ્લા, સુરત સિટીના જ્યારે ગૃહમંત્રી હોય અને એના એરિયાની અંદર આ વસ્તુ થતી હોય એ ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે. જી આભાર. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.